પ્રિય વિદ્યાર્થીઓ ધોરણ 1 આજનો વિષય છે ગણિત પ્રકરણ 3 પ્રકરણનું નામ શું છે સરવાળા સરવાળા વિશે તમને હવે સમજાઈ ગયું હશે બરોબર ને પાઠ્યપુસ્તકમાં આપણે ચિત્રો આપેલા હતા અને બીજા બોક્સમાં પણ ચિત્ર આપેલા હતા તો બે બોક્સના મળીને કેટલા થાય એટલે કે એનો સરવાળો થયો કહેવાય શું કહેવાય સરવાળો થયો કહેવાય આજે પણ તમારે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 3 લઈને બેસવાનું છે પાઠ્યપુસ્તક લઈને બેસજો આજે આપણે થોડું પહેલા પાઠ્યપુસ્તકમાં પૂરીશું અને પછી બોર્ડ ઉપર લખીશ એ તમને કહીશ કે નોટમાં લખો બરોબર તો આપણે બધા મળીને કેટલા છેલ્લે એક બોક્સમાં છોકરો આપેલો છે એના હાથમાં લખોટીઓ છે બીજા બોક્સમાં પણ છોકરો આપેલો છે તેના હાથમાં પણ લખોટી છે બે છોકરાઓના હાથમાં લખોટીઓ છે તો એ ભેગી કરી લખોટીઓ તો કેટલી થઈ ત્યાં સુધી આપણે જોયું હતું બરોબર હવે પછી પાઠ્યપુસ્તકમાં એના બાજુનું પછીનું પેજ છે સરવાળા શું લખશો સરવાળા પ્રકરણનું નામ છે સરવાળા અને અહીંયા પણ હેડિંગ મારેલું છે સરવાળા તો શું કરવાનું છે આપણે સરવાળો અહીંયા બે સરવાળો ત્રણ આપેલું છે તમને સમજાવું શું આપેલું છે ભાઈ પીળો રંગ કરેલો છે ત્યાં અંક લખેલા છે તો ત્યારે આવ્યો
ભેગા કરવાના ચલો ગણો જોઈએ આ બે છે તો કેટલા મીંડા કરશો બે મીંડા કરવા એવું ફરજિયાત નથી પણ તમારી ગણતરીમાં ભૂલ ના થાય એટલે આપણે તમે જ નાના છો ને તો આપણે ગણતરીમાં ભૂલ ના થાય એટલે શું કરીએ મીંડા કરીએ તો આપણે સંખ્યા યાદ રહે અને ફટફટ એનો જવાબ પણ આવડી જાય ચલો ગણો આ કેટલા છે બે કેટલા મીંડા કરીશું બે એ બે અહીંયા સરવાળો કેટલા છે ત્રણ એ બે અને ત્રણ થઈ ગયા ઉપર બે છે સરવાળો ત્રણ બે માં ત્રણ ઉમેરવાના છે બે માં ત્રણ ઉમેરવાના છે તો કેટલા થાય એ બે ત્રણ બરોબર એવી જ રીતે અહીંયા જુઓ પાઠ્યપુસ્તકમાં આડો સરવાળો 4 વત્તા 2 છે અને બોક્સ ખાલી છે એનો જવાબ આપણે લખવાનો છે 4 વત્તા 2 બરાબર કેટલા થાય ચલો આ કેટલા છે 4 સરવાળો 2 બરાબર ખાલી જગ્યા ચાર અને બે કેટલા થાય મમ્મી તમને 4 ચોકલેટ આપે છે કેટલી 4 ચોકલેટ આપે છે અને નાનો ભાઈ કે બહેન છે એને કેટલી આપે છે 2 મમ્મી તમને કેટલી ચોકલેટ આપે છે 4 કેટલી 4 પાછા રિઝલ્ટ આવે કે મમ્મી મને 4 ચોકલેટ લાવી દે હો મમ્મી કેટલી ચોકલેટ આપે છે 4 અને બેનને કે ભાઈને કેટલી આપે છે 2 તો મમ્મી કેટલી લાવી ચોકલેટો તમારા અને તમારી બહેન કે ભાઈ પાસે ચોકલેટ ભેગી કરો તો કેટલી થાય ચલો આપણે અહીંયા એનો જવાબ શોધીએ બરોબર આ કેટલા છે 4 તો કેટલા મીંડા કરીશું 4 જેટલા અંક હોય એટલા નાના નાના મીંડા કરવાના ચલો કરો તો અહીંયા 1 2 3 અને 4 4 થયા વત્તા આ કેટલા છે 2 અહીંયા કેટલા કરીશું મીંડા 2 ચલો કરો 1 અને 2 કેટલા થાય 2 ચલો આ બંનેને ભેગા કરીએ તો કેટલા થાય 1 2 3 4 5 અને 6 કેટલા થાય છે આપણે બે 6 કેટલા થાય 6 તો તમારી ચોકલેટ પણ કેટલી થઈ 6 4 તમારી પાસે અને 2 બહેન પાસે કેટલી થઈ ભેગી કરી તો 4 ને 2 6 ચલો અહીંયા એનો ઉભો સરવાળો કરીએ તો 4 સરવાળો 2 બાજુમાં આપ્યો છે ને 4 સરવાળો 2 આનો અહીંયા સરવાળો આપણે ઉભો કરીએ છીએ અહીંયા આડો સરવાળો તો 4 સરવાળો 2 આડો અને અહીંયા કેવો છે ઉભો કેવો ઉભો 4 વત્તા 2 ચલો આપણે ગણીએ 1 2 3 અને 4 હવે આ કેટલા થાય 1 અને 2 કેટલા થયા 2 ચલો ગણો તો 1 2 3 4 5 અને 6 4 સરવાળો 2 કેટલા થાય 6 કેટલા થયા 6 આડો સરવાળો પણ જવાબ
ત્રણ અને છ કેટલા થાય નવ કેટલા થાય નવ હવે નીચે શું છે રકમ સાત વત્તા જીરો સાત વત્તા જીરો બરાબર ખાલી જગ્યા એટલે બોક્સમાં જવાબ લખવાનો સાતમાં શું ઉમેર્યું છે શૂન્ય સાતમાં શૂન્ય ઉમેરીએ તો જવાબ શું આવે આપણે જોઈએ પહેલા આ સાત છે તો કેટલા મીંડા કરીશું સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા થયા સાત મીંડા અને આ શૂન્ય છે એટલે એનું હોય સંખ્યા નથી એટલે કે એ વસ્તુ છે નહીં શૂન્ય એટલે ગણતરીમાં આવે નહીં ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાતમાં શૂન્ય ઉમેરો તો શું આવે જવાબ સાત ના સાત શું આવે સાત ના સાત અહીંયા પણ સાત વત્તા જીરો તો શું આવશે સાત થઈ ગયો જવાબ ચલો હવે છેલ્લે શું છે જીરો વત્તા નવ એટલે કે શૂન્યમાં શું ઉમેર્યું છે નવ જીરો વત્તા નવ અહીંયા કશું છે નહીં એટલે ઘટવાનું નહીં જીરો છે અને આ નવ છે તો અહીંયા નવ મીંડા કરીએ તો શું આવે જવાબ નવ ના નવ હવે ઉપર સરવાળો કરીએ જીરો વત્તા નવ કે શૂન્ય હોય એમાં કોઈ પણ સંખ્યા ઉમેરો તો શું થાય એને સંખ્યા જેનો જવાબ આવે આપણે અહીંયા નવ મીંડા કરીએ શૂન્ય છે એટલે અંક નથી કહે ત્યાં મીંડા કરીશું નહીં નવ કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આઠ અને નવ તો એ જવાબ શું આવશે નવ થઈ ગયું તો આ રીતે આપણે બે વત્તા ત્રણ બરાબર પાંચ એનો ઉભો સરવાળો બે વત્તા ત્રણ પણ કેટલો આવે પાંચ આડો પણ આ રીતે જ સરવાળો કરવાનો ચાર વત્તા બે કેટલા થાય છ ચાર માં બે ઉમેરીએ તો કેટલા થયા છ એવી જ રીતે ઉભા સરવાળા પણ ચાર માં બે ઉમેરો તો સંખ્યા કઈ રહે છે આમ આડી મૂકી છે રહ્યા ઊભી મૂકી છે તો જવાબ પણ શું આવે એનો એજ પાંચ વત્તા એક પાંચ છે એમાં એક ઉમેરો છો કેટલા થાય છ ઉભો સરવાળો પાંચ માં એક ઉમેરો છો તો એનો જવાબ પણ છ આવે અહીંયા ત્રણ વત્તા છ ત્રણ છે એમાં છ ઉમેરવાના છે કેટલા છ તો કેટલા થાય ત્રણ અને છ નવ ઉભો સરવાળો પણ ત્રણ અને છ કેટલો થાય નવ અહીંયા સાતમાં શૂન્ય ઉમેરો છો શૂન્યની કોઈ કિંમત છે નહીં બરોબર આપણે શીખ્યા ને આગળ બીજા વખત તો સાતનો શું રહે જવાબ સાતમાં સાત ઉભામાં પણ શું રહે સાતમાં સાત અહીંયા શૂન્યમાં નવ ઉમેરો છો તો જવાબ શું આવે એનો એ જ તો અમે પુરાવ્યું એ રીતે આ પાઠ્યપુસ્તકમાં તમે પૂરી દો ચલો હવે પૂરાઈ ગયું હવે આપણે નોટમાં થોડા દાખલા જોઈશું બરોબર પાઠ્યપુસ્તકમાં લખાઈ જાય ને હવે તમારે નોટ ખોલવાની છે નોટમાં આ રીતે આપણે દાખલા લખીશું
નંબર 4 વત્તા 0 4 વત્તા 0 4 માં શું મેળ છે 0 તો પણ આપણે એને અહીંયા સમજીને લખી 1 2 3 અને 4 અહીંયા 0 છે એટલે એક પણ બિંદુ આવે નહીં નહીતર પાછું ગણતરીમાં આવે અહીંયા 4 છે તો 4 માં 0 ઉમેરીએ તો શું આવે જવાબ 4 ના 4 હવે ઘણા નાના હોય તો પણ આ રેખા આંકડીના ગણી 1 2 3
સમજાય કે નહીં આની પહેલા પણ કે એક ખાનાનો એક જ અંક લખવાનો એની પહેલા ખાનો હોય એટલે સરવાળો લખવાનો અને બીજો અંક સરવાળાની સામે જ લખવાનો બરોબર ને આ રીતે તમારે લખવાનું લખાઈ ગયું ચલો આ નોટમાં આપણે આજે આટલે સુધી જ લખવાનું હતું આ વિડીયો અહીંયા હું પૂરો કરું છું હરિયમ બધા